नन्दाम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वरणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી શ્રી પૂર્ણ નમો નમઃ બોલો સ્વામિનારાયણ બોલોરાયણ ભગવાન શ્યામ મહારાજની શ્રી મહારાજની જય બધાય ભક્તોને હેતથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની ની અંદર પૂર અગિયારમો ને તરંગતેર એમાં છેલ્લે કથા લખે છે ભગવાન શ્રીહરિ વિચરણ કરતા કરતા છેલ્લે ફરેની ગામમાં આવ્યા છે એ ગામની અંદર સદગુરુ રામાનંદ સ્વામીના સંતો સદાવ્રત ચલાવતા ત્યાં મહારાજ પહોંચ્યા છે મહારાજને બધાય ગામના લોકોએ સામયિક કર્યું છે મહારાજનું સ્વાગત કર્યું છે મહારાજે મોડેલ ગામની અંદર સંતોની આગળ જ્યારે બધાએ પુરુષો ઊભા થઈને જતા રહ્યા છે ત્યારે પ્રહલાદજીના આખ્યાનથી સત્સંગમાં સહન કરવા માટેની ખૂબ સુંદર વાતો કરી હતી વાતોનું આપણે શ્રવણ કર્યું મહારાજ ત્યાંથી ચાર પાંચ ગામ ચાલતા ચાલતા વિચરણ કરતા કરતા ફરેણી ગામમાં પહોંચ્યા છે ત્યાં આગળ આગળ હવે આધારણ સમય લખે છે મુક્ત મને ઉત્તમ રાજાને કથા સંભળાવે છે પૂર અગિયારમુ તરંગ ચૌદ શ્રી હરિયાએપુર મેજા વખતહી જોઉં ભૂષણ વસન કનક કે ધરે અંગ પ્રતી સો કનકમય બેઠે અશ્વ પર શોભા કહી ન જાય

અને સોનાના ઘરેના પહેર્યા હતા સોનેરી સાજથી શણગારેલા અશ્વ ઉપર બેઠા હતા તેની શોભા અવર્ણનીય હતી તેમનો એવો પ્રતાપ જનાતો હતો કે આખી ત્રિલોકી તેમાં લીન થઈ ગઈ હતી આખા બ્રહ્માંડમાં જે કાંઈ યથકિંચિત શોભા રહી છે અને શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ પાંચ ગુણોનું ઉત્કૃષ્ટપણું રહ્યું છે તે બધું હરિમાં દાસ ભાવે સેવા કરવા રહ્યું હતું પોતે સૌંદર્ય અને ગુણોનો अनादर અનાદર કરે છતાં તેઓ શ્રી હરિને છોડીને બીજે જાતા નહીં જેટલું સૌંદર્ય છે અને જેટલા સદગુણો છે એ બધા જ આધારણ સમય લખે છે કે ભગવાન શ્રી હરિમાં સહજ નિવાસ કરીને રહેતા કારણ કે જેવી ભગવાનની સુંદરતા છે એવી ચૌદ લોકને વિશે કોઈની સુંદરતા નથી ભગવાનનું જેવું રૂપ છે એવું ત્રિલોકીમાં કે ચૌદ લોકમાં કોઈનું રૂપ નથી ભગવાનનો જેવો શબ્દ છે એવો ચૌદ લોકમાં કોઈનો શબ્દ નથી ભગવાનનો જેવો ભગવાનનો જેવો રસ છે ભગવાનમાં જેવો રસ છે એવો રસ ચૌદ લોકને વિશે ક્યાંય નથી જો ભગવાન સિવાય કોઈ પણ જગ્યાએ થોડુંક પણ જો હોય તો અક્ષરધામના મુક્તો ભગવાનની મૂર્તિમાં મસ્ત રહી ન શકે ભગવાન સિવાય સંપૂર્ણ રૂપ રસ ગંધ એનું સંપૂર્ણ સુખ ક્યાંય નથી જ્યાં જ્યાં છે ત્યાં ભગવાનના સંબંધે કરીને કિંચિત માત્ર છે કિંચિત માત્ર થોડુંક જ છે જાચું નથી અહીં સ્વામી લખે છે ભગવાન જે કોઈ સદગુણો છે અને શબ્દસ્પર સ્વરૂપ પ્રશ્ન ગંધ આ પાંચના જે ઉત્કૃષ્ટપણું જે રહ્યું છે એ બધા ગુનોને સૌંદર્યને ભગવાન અનાદર કરે કે તમે મારી પાસે ના આવશો તો પણ એ બધા દાસ ભાવે ભગવાન પાસે સહજ જઈને રહે છે સ્વામી આવી એક મહારાજની મોટપ સમજાવવા માટે વાત કરી છે લૌકિક ગુણોને જેમ જેમ અનાદર કરતા તેમ તેમ વધારે હેત કરીને સ્થિર રહેતા હતા જેવું કોઈ આશ્રય સ્થાન નથી એમ જાણીને તે સૌ મૂર્તિમાં અખંડ રહેતા હતા આ બધા સદગુણોને એમ છે કે ભગવાનની મૂર્તિમાં અમારે રહેવું છે જેમ આપણને સર્વને એમ છે કે આપણે મૂર્તિમાં જોડાવું છે એમ જેટલા સદગુણો છે શબ્દ શબ્દસ્પર્શ રૂપર ગંધનું જે ઉત્કૃષ્ટપણું છે એ બધાયને એમ છે કે અમારે ભગવાનની સેવામાં રહેવું છે એટલે બધાય ભગવાનની મૂર્તિમાં રહેવાના પ્રયત્નમાં છે બ્રહ્માંડમાં જે કાંઈ શોભા દેખાય છે તે તો ખરી શોભાનો મળ છે આ હા હા સ્વામીના શબ્દો સાંભળો બ્રહ્માંડમાં જે કાંઈ શોભા દેખાય છે તે તો ખરી શોભાનો મળ છે અનાજ જેમ સુંદર જમતા હોઈએ એ અનાજ શરીરના યોગમાં આવે પછીથી મળ થઈ જાય છે સારા અન્ન જે સારું અન્ન છે એની જે શોભા છે એનો જે સુગંધ છે એ શરીરના યોગમાં આવીને મળરૂપ બને છે ત્યારે દુર્ગંધમય બને છે એ જોવું ન ગમે એવું બને છે ત્યાં ઊભું રહેવું ન ગમે એવું બને છે એમ જેની ખરી શોભામાં દ્રષ્ટિ પહોંચી જાય જેની નજર પહોંચી ગઈ છે એક શાબાસ સમજણ એની જેની નજર ખરી શોભા ખરી શોભા એટલે કે ભગવાનની મૂર્તિની શોભામાં જેની દ્રષ્ટિ પહોંચી ગઈ છે એને ખબર પડે કે આ જગતની અંદર આ બ્રહ્માંડમાં જેટલી શોભા દેખાય છે બધી મળ જેવી છે મળ જેવી છે એને દેખાય બીજાને ના ખબર પડે સ્વર્ગ મૃત્યુ અને પાતાળ લોકપ્રિય જે કોઈ પણ દેવ મનુષ્ય દૈત્ય છે તે અનંતરમ પણ આવતી નથી તે સુખને માટે રાહુએ પોતાનું માથું ગપાવ્યું મોની સ્વરૂપ ભગવાને ધારણ કર્યું ને ત્યારે બધા કેવા આસક્ત થયા કો અને ભગવાનને ત્યારે સુદર્શન છોડવું પડ્યું ને એમાં તો માથા કપાયા ને કશિપુ રાવણ શિશુપાળ દંત દંતવક્ર અને પાર આવતો બ્રહ્મા ને દક્ષ એ બધા દેવોના પણ દેવ કહેવાય છે ઇન્દ્ર ચંદ્ર બ્રહસ્પતિ ઇત્યાદિક પણ એવા જ અપાર દેવો છે શ્રીહરિના સ્વરૂપની શોભાની આગળ એ બધાની શોભા મળના સમાન છે हरि के रूप की आगे और शोभा सब मलवत लागे हरि की शोभा को अनुभव जाही हरि की शोभा को अनुभव जाही और शोभा मलवत देखत ताही

એ બધાની શોભા ભગવાનની શોભા આગળ લાગે છે કલ્પના કરો કે અહીં આવા શબ્દ જે લખાના છે બ્રહ્મા દીક ના સુખ ઈશ્વરોના સુખ દેવતાના સુખ ઇન્દ્રના સુખ આ બધા સુખનો આ લોકનું એક ખાલી આપણી સમજણ જુઓ તમે આપણે ભગવાનની શોભા કેટલી જાની કહેવાય આ લોકોને એક તુચ્છ પદાર્થ ખાવાનો મળે તુચ્છમાં તુચ્છ કહેવાય ને કે જે પદાર્થ ખરેખર બગડેલો જ છે એ પદાર્થ કેવો છે બગડેલો જ છે સરસ મજાનો બનીને જલેબી બનીને પડેલી છે ભજીયા બનીને પડેલા છે પણ એને તમે પાંચ દિવસ દસ દિવસ પંદર દિવસ બાર ના બાર રાખો તો શું થાય ફૂક ચડી જાય ને પછી ખાવું ગમે તો હાલો એને કદાચ પંદર દિવસ બહાર ન રાખ્યા ને એક મિનિટ પણ બહાર ન રાખ્યા ને ગરમા ગરમ જલબીન ગરમા ગરમ ભજીયા જવા દીધા અંદર તોય દસ કલાકમાં શું થાય ફૂગજ આવે છે ને ફૂગ જ આવે છે ને કારણ કે એનું મૂળભૂત સ્વરૂપ ફૂગ જ છે એનું મૂળભૂત સ્વરૂપ કોવારો જ છે એટલે એવું જ થાય હવે એ સ્વરૂપ ને આપણે જોઈએ છે અનેક વખત જોયું છે આ સ્વરૂપ આવું હતું એ સ્વરૂપ શરીરના યોગમાં આવીને આવું થયું આ સ્વરૂપ બહાર પડી રહ્યું હતું તો આટલા દિવસે આવું થઈ ગયું આટલું જાણવા છતાં પણ ભગવાનની શોભાનું વર્ણન આટલું કરવાને સાંભળવા છતાં પણ ભગવાનના શોભાના કીર્તનોના પદ ગાવા છતાં પણ જ્યારે આવા પદાર્થો રસના પદાર્થો હોય રૂપના પદાર્થો હોય ગંધના પદાર્થો હોય સ્પર્શના પદાર્થો હોય ત્યારે આપણને ભગવાન કરતાં એમાં માલ વધારે મનાઈ જાય છે જો મનાઈ જાય છે તો તમે વિચારો અહીં જે વાત લખી છે એને આપણે કેટલી દૂરી છે અહીં જે વાત લખી છે કે ઇન્દ્ર ચંદ્ર બ્રવ બ્રહ્મા દક્ષ બ્રહસ્પતિ અસુરોના નામ લખ્યા છે હિરણ્યાક્ષ હિરણ્ય રાવણ શિશુપાળ દંતવક્ર આ બધા પાસે જે શોભા હતી એ તો બધી મળવત કહેવાય અસુરોને છોડી દો પણ જે બ્રહ્માદિક ઈશ્વરો પાસે જે શોભા છે એને પણ ભગવાનની શોભા આગળ મળવત કહેવાય આવો જે શબ્દ અહીં શાસ્ત્રમાં લખેલો છે એની સાથે આપણે આપણી જાતને મૂકીએ તો આપણે ક્યાં ઊભા છીએ આવું જો વિચારીશું તો ખબર પડશે કે મારે સત્સંગની કેટલી જરૂર છે મારે હજુ કેટલું શાસ્ત્ર વાંચન કથા શ્રવણ કરી કરીને મનન કરવાની જરૂર છે હજુ કેટલો નિદિધ્યાસ કરવાની જરૂર છે આટલો સાક્ષાત્કાર આપ અહીં જે વાત લખી છે એ વાત એવી નથી કે દેહ મૂક્યા પછી આવું થાય અહીં જે આ વાત લખી છે એ અહીં શું કે છે શ્રી હરિના સ્વરૂપની શોભાનો જેને અનુભવ હોય તેને બીજી બધી શોભા મળના સમાન દેખાય છે એનો અર્થ એ છે જો આપણને અહીંના તુચ્છ પંચ વિષયો બાંધી દેતા હોય તો હજુ ઇન્દ્રના વૈભવ મળે તો શું થાય મને કહો એક ભારતની આપણે ભારતમાં રહેતા હોય ને ગામડામાં રહેતા હોય ને વરસાદ પડતો હોય અને લાઇટો જતી હોય ને અત્યારે આપણે અમેરિકામાં બે ચાર વર્ષથી રહેતા હોઈએ ને ત્યાંના ગામડામાં જવાનું થયું હોય અને પાંચ દિવસ રોકાવાનું થયું હોય ટોયલેટ બેઠું હોય ઊભું ના હોય અને એવા બે પાંચ પ્રશ્નો બીજા હોય ને લાઈટો જતી હોય ને મચ્છર હોય થોડા ને કઈક થાય તો પણ આપણે ત્રાહીમામ થઈ જઈએ તો આપણને અહીંની વ્યવસ્થાઓ યાદ આવવા લાગે અહીંની વ્યવસ્થાઓમાં પણ આપણે કંઈક શ્રેષ્ઠ કશું ભોગવ્યું હોય તો આપણને એ સાંભળવા માંડે તો વિચારો કે ઇન્દ્રાદિકના વૈભવ જો આપણને જોવા મળી જાય ને અનુભવવા મળી જાય તો આપણે ભગવાન ભજીએ ખરા સ્વર્ગમાં ઇન્દ્ર ઇન્દ્રરાજા આવે વિમાન લઈને કે આલોન દહ ને આગળ ખડું ટુરમાં લઈ જવું તમને અને જો ટુરમાં આપણને લઈ જાય ને તો અહીં પાછા આવી જ નહીં ભગવાન ભજવા એવું થઈ જાય કારણ કે આપણે અહીંના નાસવંત ઇન્દ્રાદિકના જે સુખ છે ને એ તો અમુક ટાઈમ સુધી એવા નેવારે છે બ્રહ્માંડની સ્થિતિ ત્રિલોકીની સ્થિતિ જ્યાં સુધી બ્રહ્માનો દિવસ હોય ત્યાં સુધી એવા નેવારે છે બ્રહ્માજીના જે સત્યલોકના સુખ છે એ તો બ્રહ્માની સો વર્ષની આયુષ્ય સુધી એવાને લીન થાય છે બધું પણ અહીના તો આપણને નજર સામે દેખાય છે કે બહુ સરસ મજાનું હતું ને પૂર આવ્યું તૂટી ગયું અહીં ભૂકંપ થયો ને તૂટી ગયું આવું બધું જોઈએ છે હમણાં તો ગઈકાલ બોલતા હતા ને જતા રહ્યા આવું તો આપણે જોઈએ છે કેટલું સરસ રૂપ હતું દાજી ગયા ને આખું મોઢું બગડી ગયું આવું તો આપણે જોઈએ છે કેટલું સારું અન્ન હતું શરીરના યોગમાં ગંધવાળું થઈ ગયું આવું તો આપણે જોઈએ છીએ જોઈએ છે તોય નથી સમજાતું અનુભવીએ છીએ તોય નથી સમજાતું તમે કલ્પના કરો આપણા અજ્ઞાનની આપણું જે અજ્ઞાન છે જે કાળો અંધાર પટ છે આત્માની આજુબાજુ જે કારણ શરીરની નક્કરતા છે એનો આપણે વિચાર કરવો પડે કેટલી નક્કરતા કહેવાય આપણે એક વખત સર્પ ઝેરી સર્પ છે એ કરડે તો ઝેર ચડે એક જ વખત જાણ્યું છે રોજ સર્પની ભેગા રહીએ છે તો પણ એક જ વખત જાણ્યું છે તો સર્પ દેખાય એટલે આપણે તરત ડરીએ છીએ એના અનુભવ રોજ નથી કરતા એનો અનુભવ કર્યો પણ નથી કોકના અનુભવથી નક્કી કરી લીધું છે કે સર્પની નજીક ના જવાય સિંહની નજીક ન જવાય ચિત્તાની નજીક ન જવાય એ આવે એટલે આપણા માટે મૃત્યુ કહેવાય ત્યાંથી ભાગવું આપણી પાછળ કંઈ સિંહની પ્રેક્ટિસ કરાવી છે કે ભાઈ સિંહ ક્યારેક જીવનમાં બે મૂકવા દોડાવવા અને સિંહ દેખાય એટલે આપણે ભાગીએ કોઈકના અનુભવથી નક્કી કર્યું છે ક્યાંક જોયું કે સિંહે ત્રાપ લગાવી શિકાર કર્યો સર્પ કરડ્યો આનું મૃત્યુ થઈ ગયું આપણે કોરોનાનો અનુભવ કરવા જઈએ છીએ એટલે આવો કોરોનાવાળાની બાજુમાં રહું અનુભવ કરું એવું કરીએ છીએ ભૂલથી કોઈકને લાગી જાય એવા જુદી છે પણ આપણે એવો અનુભવ કરવા જતા નથી બીજાના અનુભવથી નક્કી કરીએ છીએ કે આમાં પ્રોબ્લેમ થાય છે દૂર રહો અત્યારે આમ નહીં કરવાનું આ નહીં જવાનું આ નહીં કરવાનું આવું આપણે પોતે ધ્યાન રાખીએ છીએ અનુભવથી આપણે આટલા વિષયો ભોગવીએ અને એ વિષયો કોઈ પણ સાર વિજાના અસાર છે છતાં પણ હજુ સુધી એ વિષયમાંથી વૈરાગ્ય નથી થતો એ આપણું અજ્ઞાનનું પળ કેટલું મજબૂત હશે એ વિચારવાનું છે

એનાથી ઉપર વિરાટ પુરુષ પ્રધાન પુરુષ ને પ્રકૃતિ પુરુષના જે ઐશ્વર્ય યુક્ત બધા સુખ ગણાતા હોય ઐશ્વર્યાર્થી છે બધાએ ત્યાં સુધીનું બધું ખોટું કરવાનું છે અને એનાથી પર અક્ષરની બોર્ડર લાઈન છે પછી અક્ષરની બોન્ડ્રી ચાલુ થાય અને એની અંદર ઘરીએ પછી પાછા કેટલા લેયરો પાસ કરીએ ત્યારે ઉત્તમ નિરુકલ્પ નિશ્ચયવાળા મુક્તની સ્થિતિને પામીએ આ રસ્તો કાપવાનો છે એને આપણે ભૂલીએ નહીં શાસ્ત્રની સમજણ જે આપણે કેળવવાની છે ને ભૂલીએ નહીં આ સત્સંગમાં પશુનું કલ્યાણ પણ થાય છે સત્સંગ બહુ અલૌકિક છે પશુ પડ્યું હશે તો એનું કલ્યાણ થશે બળદના થયા છે બકરીના થયા છે પછી થયા છે શ્રીજી મહારાજ પ્રથમના એક હું કે પશુનું થાય મનુષ્યનું થાય એમાં શું કેવું કલ્યાણ માટે કંઈ આ સત્સંગમાં ચિંતા કરવાની નથી એ તો મહારાજ કરવાના પરંતુ જે મુક્તો જે મૂર્તિનું સુખ લઈ રહ્યા છે મૂર્તો મુક્તો જે મૂર્તિને જોઈને જે એમને એક્સપિરિયન્સ થઈ રહ્યો છે અનુભવ થઈ રહ્યો છે અંદરથી એક ટાળા શેરડાઓ ફૂટી રહ્યા છે એના અનુભવ તો આપણે સમજણને દ્રઢ કર્યા વિના ન જ થાય ન જ થાય ને ન જ થાય સમજણને પાકી કરવી પડે અને સમજણ ગૂંટવાથી થાય છે ગોંટવું પડે ઘોંટવું પડે એક અડે એક એમ ઘોંટવું પડે મહારાજ જેવું કાંઈ નહીં 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 ઘૂંટ્યા કરવું પડે એ ઘૂંટીશું ને એક દિવસ ફિટ થઈ જશે મહારાજ જેવું કાંઈ નહીં કારણ કે એ પછી પંચ વિષયને આ શરીરને રાખવા માટે જે યોગ્ય હોય ભગવાન સંબંધી કરીને પંચ વિષયને રાખવા પડે પણ શું વિચારશે આ બહુ સરસ છે પણ મહારાજ જેવું નથી આ બહુ સારું છે પણ ભગવાન જેવું નથી આ બહુ સરસ દેખાય છે પણ પણ આ મહારાજ મહારાજ જેવું નથી નથી ઓહો આમાં રસ બહુ સારો છે જેવો એ જ્યારે હું એકાંતમાં બેઠો હોઉં મહારાજને સંભાળતો હોઉં અને મને મહારાજમાં હેત થતું હોય સત્વગુણ વર્તો હોય મહારાજમાં ચોટેલો હોઉં ત્યારે અંતરમાં કેવું સુખ વર્તે છે એવું સુખ તો આ એકેયમાં વર્તું નથી એવો વિચાર કરીને અહીંના સડેલા ઉતરેલા પંચ વિષયોને ગૌણ કરવાના છૂટી નહીં જાય ગૌણ કરવાના એની ક્રેડિટ જે આપણા હૃદયમાં સમજાઈ ગઈ છે ને કે આ હોય તો મને મજા પડે ના હોય તો મજા ના પડે આવો જો પંચ વિષય મળ્યો તો બહુ મજા આવી જાત ને આવો ના મળ્યો એટલે મૂળ આપણો આમ જતો રહે એવું નહીં એવું ના થાય આમાં કદાચ આ મળ્યું કે આ મળ્યું શું ફેર પડ્યો કોઈકને જલેબી મળી ગઈ પહેલા ગયા એટલે ડીશમાં જલેબી આવી ગઈ અને આપણે ડીશ પહોંચ્યા ત્યાં જલેબી પૂરી થઈ ગઈ મગની ખીચડી આવી તો તો શું કરવું પડે મગની ખીચડીમાં પણ પછી વસ વસો રે કે આરું પહેલા પહોંચી ગયો તો માલ જ થશે બે નો પ્રોસેસ થઈને તો હરખો જ થવાનું છે એ જે વાતને સમજવી કેટલી અઘરી છે હું એ દ્રષ્ટાંત વારે વારે એટલે ફેરવ્યા કરું છું કે તમે એ દ્રષ્ટાંત ઉપર વજન મૂકશો ને તમને ખબર પડે આપણને કે કેટલી એક વાતને એક એક સત્ય હકીકત નજરની સામે બનતી આપણે જે દિવસના સમજના થયા તે દિવસથી આ જ દિવસ સુધી એક સરખી ઘટના બને એ ઘટનાને પણ સંપૂર્ણપણે હજુ આપણે સમજી નથી શક્યા સ્વીકારી શક્યા છે સ્વીકારવું સહેલું છે સમજવું અઘરું છે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે સ્વીકારી લેવા એ વાત જુદી છે અને સમજી લેવા એ વાત જુદી છે આ સત્સંગ કલ્યાણકારી છે સ્વીકારી લેવો એ વાત જુદી છે સમજી લેવું એ વાત જુદી છે ભગવાનના સંત એ કલ્યાણકારી છે ભક્ત કલ્યાણકારી છે સ્વીકારી લેવું એ વાત જુદી છે સમજી લેવું એ વાત જુદી છે સ્વીકારી તો લઈએ કે હા સારું થયું તો આવું જ આવું જ થાય છે આવું જ થાય છે સ્વીકારી તો લઈએ છે પણ સમજી લેવાતું નથી જેનો જન્મ છે એનું મૃત્યુ છે એવું આપણે સ્વીકારીએ છીએ કે નથી સ્વીકારતા સ્વીકારીએ છીએ જન્મ છે એનું મૃત્યુ અને મૃત્યુ પાછું નિશ્ચિત આ જ જગ્યાએ આ સમયે છે એવું છે એને પણ આપણે સ્વીકારીએ છીએ કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે મૃત્યુ થઈ શકે છે એને પણ આપણે સ્વીકારીએ છીએ પરંતુ એને સારી રીતે સમજી શકતા નથી કેવું મોટું આશ્ચર્ય સમજ્યા વિના સ્વીકારાય ને એનો પ્રોબ્લેમ બહુ મોટો હોય સમજીને સ્વીકારી લે તો તરત શું થયું આપણે સ્વીકારી લીધું પણ સમજ્યા નહીં કારણ કે આ કથા વાર્તા એટલા માટે જ છે કે આપણે ખરેખર સ્વીકાર્યું છે કે ભગવાનના ધામમાં મારે જાવું છે આપણે સ્વીકાર્યું છે મારે ભ્રમરૂપ થાવું છે એમ આપણે સ્વીકાર્યું છે મારે મુક્ત થાવું છે એમ આપણે સ્વીકાર્યું છે પરંતુ હજુ આપણે ભ્રમરૂપ થવું છે એને સમજી નથી શકે એટલે વાતો કરવી પડે છે અને વાતો સાંભળવી પડે છે જ્યારે આપણે સમજી લઈશું ત્યારે શબ્દ બોલાશે નહીં અને ત્યારે શબ્દ કરોડો સાંભળવા નહીં પડે એક જ શબ્દમાં સમજાય છે જેને જેને સમજાયું છે પૂર્વેના ઇતિહાસો કાઢો વર્તમાન કાળે પણ જો જેને જેને સમજાયું છે એને થોડાક શબ્દમાં સમજાયું છે એને કઈ બહુ મોટું મોટું આટલું મોટું નથી કરવું પડ્યું થોડાક જ શબ્દોમાં સમજાઈ ગયું છે સમજાઈ ગયું છે એને આપણે સ્વીકારીએ છીએ ઘણું પણ સમજતા નથી સમજતા નથી માટે સ્વીકાર અને સમજન બંને સાથે જોઈએ સ્વીકાર અને સમજણ તરત દેખાય જેમાં સ્વીકાર અને સમજણ સાથે નથી નથી એનું ફળ દેખાતું સ્વીકાર છે પણ સમજણ નથી સ્વીકાર છે તમે સ્વીકારી લીધું કે આ મારા પતિ છે આ મારા પત્ની છે સ્વીકાર તો થઈ ગયો કારણ કે તમે ફેરા ફર્યા છો તમે એની સાથે લગ્ન કર્યા છે સ્વીકાર થઈ ગયો પણ સમજણ નથી કે પતિની શું ફરજ છે પત્નીની શું ફરજ છે સંસારની અંદર તમે બે જોડાણા છો તો તમારી શું કર્તવ્ય છે તમારું તમારા દીકરા દીકરીઓ પ્રત્યે તમારું શું કર્તવ્ય છે તમારે સંસારની અંદર રહેવા પાછળનો શું અભિપ્રાય છે એ સમજણ જો ન હોય તો સ્વીકાર તો હોય કે અમારો હસબન્ડ છે ને અમારી વાઈફ છે પણ સમજણ વિના એ રથ ચાલતો નથી સમજણ વિના પોતાના કર્તવ્યની સમજણ ન હોવાના કારણે બહુ પ્રોબ્લેમ આવું તો તમને દુનિયામાં બહુ દેખાશે અમે તમને દીધા પણ એવા ઘણા બધી જગ્યાએ દેખાશે કે સ્વીકાર હશે પણ સમજણ નહીં હોય અને સ્વીકાર છે પણ સમજણ નથી એનો અર્થ જ એ છે કે વાસ્તવિક સ્વીકાર નથી સમજાય છે જેમાં સ્વીકાર છે પણ સમજન નથી એનો અર્થ જે છે કે વાસ્તવિક સ્વીકાર નથી આપણે સ્વીકારી લીધું કે મૃત્યુ તો ગમે ત્યારે છે શું ખબર ક્યારે આ દેહ પડી જાય આ તો ગમે ત્યારે પડે એવો છે કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે નાહક તમે ગવડાવજો જો એ ભજન તમે ગવડાવો ને તો ગામડાની અંદર હાવ અભન માણસો બેઠા હોય ને તો આમ બધા તાળી પાડીને ડોલતા ડોલતા ગાય હા ગુગરા વગાડીને મંજીરા વગાડીને કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે સ્વીકારે તો છે સ્વીકારે છે એટલે જ ગાય છે એટલે જ ઝીલે છે એટલે જ મોટેથી બોલે છે ન કોઈ રહ્યા ને ન કોઈ રહેવાના છે ને બધા સ્વીકારે તો છે ને પણ સમજી શકાતું નથી જેટલું સ્વીકારાય છે એટલું સમજાતું નથી બસ વાત એટલી છે આપણે ભગવાનના દર્શન કરીએ છીએ ભગવાનના અર્ચા સ્વરૂપો છે ભગવાન મૂર્તિ સ્વરૂપે આપણને મળ્યા છે અર્ચા એટલે મૂર્તિ મૂર્તિ સ્વરૂપે મળ્યા છે મંદિરમાં છે તમારા ઘરના સિંહાસનોમાં છે આપણે ભગવાનનો સ્વીકાર કરીએ છીએ એટલે જ આરતી કરીએ છીએ ભગવાનનો સ્વીકાર કરીએ છીએ એટલે થાળ કરીએ છીએ ભગવાનનો સ્વીકાર કરીએ છીએ એટલે જ એને પોઢાડીએ છીએ ભગવાનનો સ્વીકાર કરીએ છીએ એટલે જ આપણે એની પૂજા કરીએ છીએ પરંતુ એ ભગવાન પ્રત્યક્ષ જે અક્ષરધામમાં છે એ જ મારી નજરની સામે છે એ જ ભગવાન અંતર્યામી સ્વરૂપે કને કણમાં છે એને આપણે સ્વીકારીએ છીએ પણ સમજી નથી શકતા એના કારણે જ ભગવાનનું અંતર્યામી સ્વરૂપ આપણને કનેકણમાં દેખાતું નથી પ્રહલાદજીએ સ્વીકાર્યું અને સમજ્યા એટલે થાંભલામાંથી પ્રગટ થયા ગુણાદિતનંદ સ્વામીએ સ્વીકાર્યું અને સમજ્યા એટલે હુકા તનખલામાંથી પ્રગટ થયા દાદા ખાચરે સ્વીકાર્યું અને સમજ્યા એટલે એમને લક્ષ્મીવાળીને વિશે દર્શન મળ્યા સ્વીકારવું અને સમજવું બેમાં બહુ ફેર છે બહુ ફેર છે હા તો મહારાજે મને વિચાર સ્ફુરાઈ દીધો વિચાર કરીને આવ્યો નહોતો આ વાતનો પણ વાત કરતા મહારાજે રસ્તો બતાવ્યો સ્વીકાર આપણે બહુ કર્યો બહુ કર્યો બહુ કર્યો પણ જીવથી સમજણ આવ્યા વિના જીવથી ના સ્વીકારાય જીભથી સ્વીકારાય અંતઃકરણથી સ્વીકારાય પરંતુ જીવથી સ્વીકાર ત્યારે જ થાય જ્યારે સમજણ અંદર ભળે સમજણ ભળે ને એટલે જીવથી સ્વીકારાઈ જાય અને જીવથી સ્વીકારાઈ જાય ને એટલે આત્મા નોખો થઈ જાય આખી જુદી પ્રકારનો થઈ જાય અને આપણે એવા થાવું છે વાલા ભક્તો આપણે ખાલી આ કથા કરવી છે સાંભળવી છે ખાલી આપણે બસ એક કલાકનો ટાઈમ પાસ નથી કરવો આપણે આપણા આત્માના સંશોધન કરવા છે સંશોધન કરવા છે કિનારો નજીક છે યાદ રાખો આર્યો કિનારો બસ એટલું જ દૂર છે આર્યો કિનારો સૂર્ય અસ્ત થવાની ક્ષણ એવું સમજી રાખવું અંતેના ત્રીસમાં પ્રમાણે સૂર્ય ઢળ્યો જ છે બસ ઢળ્યો જ છે ઢળ્યો જ છે સંધ્યાકાળ થઈ ગયો છે અને જેના સંધ્યાકાળ સ્પષ્ટ દેખાય છે એને તો સમજવાનું કે સૂર્ય અમના ઢળ્યો અમના ઢળ્યો અમના ઢળ્યો અમના અંધારી રાત થઈ જશે વાર નહીં લાગે વાર નહીં લાગે ખબર નહીં આકાશના સૂર્યને તો એક પ્રકારનો ટાઈમ હોય છે સવારના આઠ વાગે આવો હોય બાર વાગે મધ્યાહનનો કહેવાય એમાં તો નક્કી છે કે સાંજે સાત આઠ વાગે જે આથમશે અને નીચે ઉતરશે એવું દેખાય પરંતુ જિંદગીના સૂર્યનું એવું નથી જિંદગીનો સૂર્ય બપોરના બાર વાગ્યાનો તપતો પચીસ વર્ષની ઉંમરનો દેખાતો હોય અને કદાચ એ પચીસ વર્ષની ઉપર બે દિવસ થાય આજે વર્ષગાંઠ ઉજવી હોય બર્થડે ઉજવ્યો હોય પચીસ વર્ષનો અને બે દિવસ થાય અને સૂર્ય અચાનક ઢળી જાય જિંદગીના સૂર્યનો સમય નક્કી નથી કે ક્યારે ઢળે છે કેવી રીતે ઢળે છે કેટલી સ્પીડમાં ઢળે છે એનું કંઈ જ નક્કી નથી એ વાતને જે સ્વીકારી લીધી છે આપણે પરંતુ એને સમજી નથી રાખી આજની મારી વાતના તાત્પર્યને આપણે સમજવા પ્રયત્ન કરીએ સ્વીકાર્યું છે એને સમજવા પ્રયત્ન કરીએ જે કંઈ સ્વીકારીએ છીએ એને સમજવા પ્રયત્ન કરીએ ઘણું સ્વીકાર્યું ઘણું સ્વીકાર્યું ઘણું સ્વીકાર્યું પણ સમજ્યા નહીં તો આપણે કદાચ બોલી નાખવાની ટેવ હોય ગુસ્સો કરવાની ટેવ હોય પરિવારમાં ગમે એમ બોલી નાખીએ ગમે તે બોલાઈ જાય પછી આપણે કોઈ કે તમે ગમે એમ બોલી નાખો છો આવું ના હોય સ્વીકાર કરી લીધો હા પણ સમજ્યા નહીં એટલે અઠવાડિયા પછી પાછું એનું એ સ્વીકાર્યું બહુ પણ સમજ્યા નહીં આપણે આપણે સ્વીકાર્યું હા એ તો હું એ બોલ્યો ને એટલે જ એનું આવું બધું થઈ ગયું બાકી તો એનું આવું બધું થાત ને એનું ઘર ભાંગત નહીં કોઈ રીતે પણ એ તો હું બોલ્યો એટલે જ આવું થયું સ્વીકારી લીધી ભૂલ સ્વીકારી લીધી એટલે સુધરી નાખ્યા આપણે સ્વીકાર્યા પછી સમજ સમજીએ નહીં તો પ્રોબ્લેમ ફરી પાછું કંઈક બીજું કરશું થાય ને કોઈ ગોળી મારી દીધી કોઈને સ્વીકારી લીધું કે ભાઈ મારથી વાગી ગઈ છે વાંધો નહીં હવે ધ્યાન રાખજે ભાઈ શસ્ત્ર હોય ત્યારે જા તને માફ કરે પણ હવે એને સ્વીકારી લીધું પણ સમજ્યો નહીં એટલે ફરી પાછું સાધન આવે ત્યારે કરી બેસવાનું આવું બધું આપણા જીવનનું બહુ મોટું એક ચમત્કારી રહસ્ય કહેવાય આવું તમે વિચારશો ને તો બહુ મજા આવશે થોડું સંશોધન આત્મા સાથે વાતો કરીને આત્માને પૂછજો આજે રાત્રે બેઠા બેઠા પૂજજો હે આત્મા તને તે કેટલી બધી વસ્તુઓ સ્વીકારી છે હાલ બોલ ભગવાન સર્વોપરી સ્વીકાર્યા છે ભગવાનના સંત કલ્યાણકારી સ્વીકાર્યા છે આ સત્સંગ મધ્યે અક્ષરધામમાં જવું છે એટલા માટે તું રહ્યો છે એ સ્વીકાર્યું છે એવા પાંચ દસ પચીસ પ્રશ્નો પોતાના આત્માને પૂછો બહુ મજા આવશે બહુ મજા આવશે પોતે પોતાની સાથે વાતો કરો બહુ મજાની વાતો થશે અને પોતે પોતાની સાથે જે વાતો થાય ને એવી વાતો કોઈ આરે ના થાય બોલો કોઈ આરે ના થાય પોતે પોતાની આરે વાતો કરવાની બેઠા બેઠા અને પછી એને પૂછવાનું કે બહુ સરસ તે આટલું બધું સ્વીકાર્યું આટલું બધું સ્વીકાર લીધું તે મહારાજને સર્વોપરી સ્વીકાર્યા સંત ભક્તોને કલ્યાણકારી સ્વીકાર્યા સત્સંગને કલ્યાણકારી સ્વીકાર્યો શાસ્ત્રોને કલ્યાણકારી સ્વીકાર્યા ભગવાન શિવાય આ જગત તો બધું નાસવંત છે સ્વીકાર્યું એક દિવસ બધું મૂકી દેવાનું છે સ્વીકાર્યું ઓહો તારો સ્વીકાર કેવડો મોટો હવે ચાલ સ્વીકારમાં તો તારે ખરું ખરું થઈ ગયું પંદર પ્રશ્ન લખવાના આવા તમને જે તમારી જાતે સ્ફૂરે આટલા બધા તમે મમુકશું છો તમે આટલા વખતથી કથા સાંભળો છો થવ હવને પોતાનો હિસાબ તો મળે ને પ્રશ્નો કેવા પૂછવા એમ પૂછીને પછી સ્વીકાર ઉપર તમે આમ કરશો તો બધે ખરું થઈ જશે વાર લાગે સ્વીકાર ઉપર તરત જ ખરું થઈ જશે આ દેહને દેહના સંબંધી મૂકીને જવાનું છે બધા ખોટા છે સ્વીકાર ઉપર તરત ખરું થઈ જશે પછી બાજુમાં એક ખાણું રાખવાનું સમજણ હવે જે સ્વીકાર્યું છે એની સમજણ કેટલી આવી છે પછી ખરું કરવામાં પેન આછી થશે આનો અર્થ હું તમારા માથે કોઈ વજન મૂકવા નથી માંગતો હું તમને કોઈ ચિંતામાં મૂકવા નથી માંગતો હું ફક્ત મારા અને તમારા આત્માને જગાડવા માંગુ છું તમે કહેશો કથા સાંભળીએ છીએ તમે કથા કરો છો તો આપણે જાગેલા જ છીએ ને ઘણીક વખત જાગેલા ઊંઘતા હોઈએ આપણે જો વાતને સમજીએ નહીં તો જાગતા ઊંઘતા હોઈએ ખુલ્લી આંખોએ પણ સૂતા હોઈએ અને એવી કોઈ નિંદ્રામાં આપણે નથી શું જ્યારે આપણને આવા સર્વોપરી મહારાજ મળ્યા સર્વોપરી મહારાજના આવા સંતો મળ્યા કે જેને આપણા આત્માને ઢંઢોળી નાખે એવી વાતો લખીશ કેવી વાત લખીશ બોલો આ વાત ઉપર હું અટકીશ એવું હું વિચારી નહોતો આવ્યો મને નથી ખબર કે આ વાતને હું અત્યારે કરીશ આ વાત ઉપર હું ચિંતન કરી શક્યો નથી મેં જે વાત ઉપર ચિંતન કર્યું છે એ વાત સુધી હજુ હું પહોંચ્યો પણ નથી પરંતુ આ વાત ઉપર મહારાજ અને આ મોટા સદગુરુ તો પ્રત્યક્ષ છે ને એને જ આ વાતના ચિંતન ઉપર રોકી દીધો કેવડી મોટી વાત કે ઇન્દ્રા દીક સુખને મળવત મળે પણ કોણ હરિકી શોભા કો અનુભવ જાહી હરી શોભા કો અનુભવ જાહી ઓર શોભા શાસ્ત્ર શાસ્ત્રમાં ઇન્દ્રિયોનું જ્ઞાન અંતઃકરણમાં જ્ઞાન અને અનુભવનું જ્ઞાન લોયાનું સાતમું વચનામૃત બહુ અઘરું વચનામૃત છે સમજવું કઠણ છે દસ પંદર વખત વાંચો તો પણ જેને વચનામૃતનો અભ્યાસ હોય ને એને પણ માંડ માંડ થોડી ખબર પડે એવું વચનામૃત છે રીતે જ્ઞાન બહુ સરસ વચનામૃત છે પણ વચનામૃતના ના અભ્યાસ એમાં ડૂબશો ત્યારે ખબર પડશે પણ અહીંયા આગળ કેવું સ્વામી લખે છે કે હરિકી શોભ હરિકી શોભા કો અનુભવ જાહી જેને ભગવાનની શોભાનો અનુભવ થઈ જાય બહુ સરસ એક ચરિત્ર હરિચરિત્ર ચિંતામણીની અંદર છે એ હું વાંચું છું મહારાજ પાસે સંતો દાદા ખાચરના દરબારમાં આવ્યા છે ગામડા ફરીને મહારાજે પૂછ્યું છે કે સંતો બધા હરિભક્તો શું કરે છે મહારાજ બધા હરિભક્તો બધા ખુશ છે મજામાં છે મહારાજે આ બધી વાત કરી પછી મહારાજ લીમડા નીચે વેદી ઉપર પોતાના આસન વિરાજમાન થયા હરિભક્તો પણ સંતોની સાથે આવેલા હતા સર્વે હરિભક્ત મહારાજની મૂર્તિ સામુ જોઈ રહ્યા બધાએ હરિભક્તો અહીં આવ્યું ને શોભા કો અનુભવ જાહી શોભા મલવત દેખત તાહી ઓર શોભા મલવત દેખત તાહી જેને ભગવાનની શોભાની અંદર ચિત્ત લાગી જાય એક વખત અનુભવ થઈ જાય મહારાજની મૂર્તિમાં જેનું ચિત્ત લાગે મહારાજની મૂર્તિમાં જેનું મન લાગે જેનો આત્મા મહારાજના સ્વરૂપે તદાકાર થઈ જાય ત્યાર પછી એને આવું દેખાય પણ એ થાય કેવી રીતે એ સમજવું પડે હરિભક્તો આવ્યા અહીં લખે છે કોઈક તો ભગવાનના ચરણ કમળમાં ચોટી રહ્યા અને કેટલાક તો અતિશય પ્રેમે કરીને વિધિ જે પ્રથમ દંડવટ પ્રણામ કરી પછી પગે લાગવું તે ભૂલી ગયા ભગવાનની શોભાનો અનુભવ થાય ક્યારે ભગવાનની મૂર્તિનો અનુભવ થાય ક્યારે ભગવાનના સ્વરૂપમાં આપણે ચોટીએ ક્યારે એ કઈ એવી કોઈ નાની છોકરાની રમત નથી ભગવાનના સ્વરૂપમાં ચોટી જવાય આપણે આવી રીતે જયારે દર્શન કરીશું ત્યારે ભગવાનના સ્વરૂપમાં ચોંટાશે પ્રથમ તો દંડવટ પ્રણામ કરીને પછી પગે લાગવાનું ભૂલી ગયા એવા ચોટી ગયા મૂર્તિમાં કેટલાક તો દંડવટ પગે લાગવું કે હાથ જોડવા એ સર્વે ભૂલી ગયા વિહવડ થકા ઊભા રહ્યા કાંઈ ભાન ન રહ્યું કેટલાક ભક્ત તો મહારાજની મૂર્તિના અંગ જોયા તેમાં જ ચોટી ગયા ભગવાનની મૂર્તિના અંગો અંગ જોયા ને ભગવાનની નાસિકા જોઈ ભગવાનની આંખો જોઈ ભગવાનના કાન જોયા ભગવાનના હોઠ જોયા ભગવાનની દંદ પંક્તિ જોઈ ભગવાનનું ભાલ જોયું ભગવાનનું મસ્તક જોઈ મહારાજની શિખા જોઈ મહારાજના ગોઠણ જોયા મહારાજના સાથળ જોયા મહારાજના હાથ જોયા મહારાજની આંગળીઓ જોઈ મહારાજની નખમણી જોઈ મહારાજના હસ્તની રેખાઓ જોઈ મહારાજની ડૂટી જોઈ મહારાજની ત્રિવળી જોઈ મહારાજના કાખના તિલ જોયા મહારાજના કાંડા જોયા મહારાજના કરભ જોયા મહારાજનો કંઠ જોયો મહારાજની પીઠ જોઈ મહારાજના ચરણ જોયા મહારાજની ગુંટી જોઈ આ બધું જોવાની અંદર ચોટી ગયા એક એક અંગને નિરખતા નિરખતા બધાની વૃત્તિઓ એમાં ખેંચાઈ ગઈ વાલા ભક્તો અભ્યાસ કરો બહુ કથાને કરી છે ને સાંભળી છે સ્વામીએ વાતોમાં કીધું વાતો કરવી અને સાંભળવી કાઈ કઠન નથી બે બે ગળી વૃત્તિઓને રૂંધીને ભગવાનમાં જોડવી એ કઠણ છે બાકી કશું જ કઠન નથી વાતો તો તમે પચીસ શાસ્ત્રો પચાસ શાસ્ત્રો તમે વાંચતા થઈ જાઓ તો વાતો કરતા થઈ જાઓ વાતો સાંભળવા માટે પણ એક સ્વિચ દબાવો એટલે વાતો સાંભળવાની શરૂ થઈ જાય પણ સ્વામી કે છે વૃત્તિને રોંધવી વૃત્તિને રોંધવી એનો એ અર્થ થાય છે ભગવાનમાં જોડાવું અને ભગવાનમાં તો જ જોડાવાશે મેં તમને આજે જે હિસાબ પત્ર આપ્યું દસ પંદર પ્રશ્નો જાતે લખો જાતે લખો એક બાજુ પર સ્વીકાર અને જે સ્વીકાર્યું છે એની સમજણ કેટલી બેનો તમે વિચાર કરજો તમને ઈચ્છા થાય તો ચોક્કસ પર્સનલી સંતોને મોકલજો કે મેં આ હિસાબ કર્યો બે પ્રશ્નો પાંચ પ્રશ્નો દસ પ્રશ્નો પોતાની જાતને પૂછીને એનો હિસાબ કરજો જે સમજણવાળા ખાનામાં કેટલી સમજણ વીસ ટકા દ્રઢ થઈ છે પચાસ ટકા થઈ છે સિત્તેર ટકા થઈ છે હિસાબ કરજો બહુ મજા આવશે આપણા આત્માનું સંશોધન તો આપણે કરવું પડશે બીજાના સંશોધનની જરૂર નથી આ જગતમાંથી ઉપડી જઈશું ને આ જગત આવું જ રહેશે બીજાના સંશોધન આપણને કામ પણ નહીં લાગે બીજાનો આત્મા કેટલો પહોંચ્યો કેટલો ના પહોંચ્યો આપણને કામ નહીં લાગે હા એવાને જોજો કે જેમાં આપણે જોડાવું છે એને એક વખત સંશોધન કરી લેજો જેમાં આપણે જીવ જોડવો છે જેના થકી ભગવાનને પામવું છે એવાને ચોક્કસ એક વખત જોઈ લેજો બાકી બીજાને જોવા માટે બહુ ઊંડા ના ઉતરવું બાજુવાળાને જોવા ના ઉતરવું આપણે આપણા જ કાર્યમાં મસ્ત થઈને મસ્ત થવું કેવા ભગવાનના ભક્તો છે જુઓ કેટલાક ભક્તો તો મહારાજની મૂર્તિના અંગ જોયા તેમાં ચોટી ગયા કોઈ ચરણકમળમાં તો કોઈ ઘૂંટીઓમાં કોઈ પિંડીમાં અને કેટલાક સાથણમાં કેટલાક તો કટીમાં અને કેટલાક તો નાભીમાં કેટલાક તો હૃદયમાં અને કેટલાક તો કંઠમાં કેટલાક તો ભૂજામાં અને કેટલાક હાથમાં અને હાથની આંગળીઓમાં ચીબુકમાં નેત્રકમળમાં ભ્રકુટીમાં કપોળમાં લલાટમાં મસ્તકમાં કર્ણમાં ચોટી રહ્યા તે બીજું અંગ જોવા સમર્થ ન થયા આવા થવાનું છે हरि की शोभा को अनुभव जाही हरि की शोभा को अनुभव जाही और शोभा मलवत देखत ताही और शोभा मलवत देखत ताही मुक्तानंद स्वामी जे कीर्तन गायु मेरे तो तुम एक ही एक आधारा રસિક શિરોમની તુમ બિન મોકુ લગત હૈ જગ સુખ જરત અંગારા એની અનુભૂતિ શું આપણે કીર્તનને વાંચીએ છીએ ગાઈએ છીએ એની અનુભૂતિ શું મુક્તાનંદ સ્વામીએ જે અનુભવની રેખાએથી એ પંક્તિઓ સ્વામીના હૃદયમાંથી ઊઠી છે એ અનુભવ સુધી આપણે ન પહોંચી શકીએ મુક્તાનંદ સ્વામી ગરુડ જેવા આપણે કીડી જેવા ન જ પહોંચાય સ્વામીની સ્થિતિ ના જ પહોંચાય એ ગરુડ જેવા આપણે કીડી જેવા પણ મહારાજની સ્વામીની કીડી તરીકેનું એ ગૌરવ અનુભવું જોઈએ કે હું કીડી જેવો છું પણ હું જેની પાંખમાં બેઠો છું ને ગરુડ જેવા છે ગરુડ જેવા છે મને જે મહારાજ મળ્યા છે ને એ સર્વ અવતારના અવતારી સર્વોપરી મળ્યા છે હું કીડી જેવો છું પામર છું તુચ્છ છું પણ મારી જે પ્રાપ્તિ છે ને બહુ મોટી છે એનો જો કેફ હશે તો એ રસ્તા ઉપર સેજ ચલાશે મુક્તાનંદ સ્વામી ને પ્રેમાનંદ સ્વામી જેવા કે ગોપાળાન સ્વામી જેવા આપણે મૂર્તિમાં ડૂબીને રહી શકીએ દેહથી પર રહી શકીએ આત્મવત્ત જ રહી શકીએ બ્રહ્મરૂપ થઈને જીવી શકીએ એવી કદાચ સ્થિતિ થાય કે ન થાય પરંતુ કઈક એવી અનુભૂતિ તો ચોક્કસ થશે ચોક્કસ થશે ચોક્કસ થશે કે કોઈ પણ પરિસ્થિતિમાં આપણો આત્મા મહારાજથી નોખો નહીં થાય કોઈ પણ પરિસ્થિતિમાં અંતરની અંદર જે જે કીડીને જેટલો કણ જોઈએ ને ને એટલો છે એ કોઈ દી શકે કોઈ કોઈ માયાની તાકાત નથી એ કનને લૂંટી શકે કર્મની કે કાળની કોઈ તાકાત નથી કે એને લૂંટી શકે ભગવાન અને આ મોટા સત્પુરુષોની કૃપાથી એ ભગવાનની શોભામાં આપણે ચોટવું છે એ શોભા સુધી આપણે પહોંચવું છે લક્ષ બનાવીએ હિસાબ બનાવો દર પંદર દિવસ દસ દિવસ થઈને હિસાબ કરીએ મહારાજની જોડ વાતો કરીએ હે મહારાજ કેટલા વર્ષ તમારી ભેગા કેટલા વર્ષોથી છું પ્રભુ સત્સંગ કરું છું કથા સાંભળું છું આવા મોટા સદ્ગુરુનો યોગ છે પવિત્ર સંતોનો યોગ છે પવિત્ર ભક્તોનો યોગ છે પણ પ્રભુ હજુ આ ઇન્દ્રિયો અંધકરણ મને હેરાન કરી જાય છે મારે તમારામાં ચોટવું છે પણ મને આ તુચ્છ હજુ પ્રીતિ થઈ જાય છે પ્રભુ આ ટળે એવી મારી પર કૃપા કરો કરો દયા ભગવાનને પ્રાર્થના કરીએ ભગવાનને રડતા પ્રાર્થના કરીએ હે મહારાજ તમારા આ ભક્તો તમારી પાસે દર્શને આવ્યા કોઈ પિંડીમાં ચોટી ગયા કોઈ સાથળમાં ચોંટી ગયા કોઈ કટીમાં ચોંટી ગયા કોઈ નાભીમાં ચોંટી ગયા કોઈ હૃદયમાં કોઈ કંઠમાં કોઈ ભૂજામાં કોઈ હાથમાં હે પ્રભુ

ભગવાનના સ્વરૂપમાં જેટલા ચોટસુ એટલું સુખ સુખને સુખ છે આ તો ભગવાને ખબર નહીં ભગવાને જેને કંઈક થોડી ઘણી ઉપાધિઓ આપી હોય ને એવા પુરુષોને કદાચ કંઈક સત્સંગના અર્થે ઉપાધિઓ વેઠવી પડે એને કંઈક ખેંચવું પડે તમે સંસારમાં હોયને કર્તવ્ય બજાવીને કંઈક થોડું ખેંચવું પડે બાકી તો કરવાનું તો આ જ છે આપણે આ જે ભક્તોએ કર્યું એવું કોઈ ભ્રકૃતિમાં કોઈ કપાળમાં કોઈ લાલાટમાં મસ્તકમાં કર્ણમાં ચોટી જાય નાસિકા કેવી આંખો કેવી એ ભગવાન અને એ ભગવાનનું સ્વરૂપ કેવું છે તો એ દૂર નથી એ પણ યાદ રાખજો કોઈ એવું ન વિચારે કે અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ જેવું છે જુદું હશે અહીં મને દર્શન આપે છે જુદું છે ના જે અક્ષરધામમાં છે એ જ મારી નજર સામે છે કોઈને એમ થાય તો પછી હરિકૃષ્ણ મહારાજ જુદા દેખાય છે ઘનશ્યામ મહારાજ જુદા દેખાય ઠાકોરજી જુદા દેખાય છે અને ભગવાનના તો ઘનશ્યામ મહારાજના દસ સ્વરૂપ લો તો દસ સ્વરૂપ અલગ અલગ મંદિરમાં અલગ અલગ દેખાય છે તો પછી ભગવાન અક્ષરધામમાં કેવા છે તો ભગવાન નું અક્ષરધામનું સ્વરૂપ એવું હશે કે જે ખેંચી લે ના જે અક્ષરધામમાં છે એ જ જે જે મંદિરોમાં બેઠા છે એ જ છે તમારા ઘરના સિંહાસનમાં બેઠા એ જ છે તો પછી આપણને ભેદ કેમ દેખાય છે ભેદ એને દેખાય છે આપણો દેહભાવ છે એટલે ભેદ દેખાય છે જે સ્વરૂપમાં આપણી વૃત્તિ ચોટતી હોય માનો કોઈને પીવડા ગમે છે કોઈને હરિકૃષ્ણ મહારાજ ગમે છે કોઈને ઠાકોરજી ગમે છે કોઈને કોઈ ચિત્રામનનું સ્વરૂપ ગમે છે કોઈને પોતાના અંતરનું મનોમય સ્વરૂપ ગમે છે કોઈ એક સ્વરૂપને પકડીને મંડી પડવાનું જે સ્વરૂપને પકડીને મંડી પડશું એ સ્વરૂપની સિદ્ધિ આપણને થઈ જશે અક્ષરધામમાં જે આ છે એવા જ છે કેવા છે તો આ નજર સામે જેવા છે એ વાત છે એક રોમ માત્રનો ફેર નથી ફરક એટલો છે અક્ષરધામની અંદર બોલે છે ચાલે છે હલે છે અત્યારે આપણને જે અક્ષરધામમાં રહ્યા થક એ દર્શન આપે છે અર્ચા સ્વરૂપ છે એટલે એ ગુણધર્મ ધારણ કર્યો છે એ જ ભગવાને પણ અહીં ગુણધર્મ અર્ચા સ્વરૂપનો મૂર્તિ સ્વરૂપનો છે એટલે હલશે નહીં બોલશે નહીં એવા જે ઉત્કૃષ્ટ હશે એની બધા નહીં બોલે બધા નહીં હલે વાતો કરશે એ જ છે એ જ છે એવી રીતે જો હા પાડીને મંડીશું ને તો જ કારણ કે આવું હેત ક્યારે થાય આપણે એવું વિચારીએ કે આવું સ્વરૂપ તો અક્ષરધામમાં છે મન દેખાય ત્યારે ને ના મૂર્તિ તમારી સુખકારી જીવન જાણું છું છ અવતારના અવતારી જીવન જાણો છો મળ્યા છ મને આજ જીવન જાણું છું એવા મોટા છ મહારાજ મને મળ્યા છો આજ તો કોણ મળ્યા છે આપણને કોણ મળ્યા છે આપણી નજરની સામે છે એ મળ્યા છે તમારા સિંહાસનમાં છે એ મળ્યા છે તમારી પૂજામાં રોજ આવીને તમને સવારમાં દર્શન આપે છે એ મળ્યા છે હૃદયની અંદર જે અખંડ રહ્યા છે મનોમય રૂપે મળ્યા છે એ ભગવાન મળ્યા છે ન માનવું ભગવાન દૂર છે ન માનવું ભગવાન ધામમાં છે મારી પાસે નથી જે ધામમાં છે મારી પાસે છે ફક્ત પંચ વિષયનો પડદો હટાવીને એને જોવાની જરૂર છે થોડુંક આત્માનું સંશોધન કરીને ખોટને ટાળીને એને જોવાની જરૂર છે એને જોશું તરત દેખાશે જેને આપણને મળવું છે એના માટે તો પૃથ્વી પર આવ્યા છે હું તો તમ રે આવ્યો ધામ થકી ધરી દે એને મળવું તું એટલે તો આવ્યા છે જેને મળવું છે આવ્યા છે એને મળવાની તાલ આવેલી છે એને આપણને ચોખ્ખા કરવાની તાલ આવેલી છે એને પોતાનું સ્વરૂપ ઓળખાવાની તાલ આવેલી છે એટલે તો એ ભગવાન પૃથ્વી પર આવ્યા હું તો તમ કારનેરે આવ્યો ધામ થકી ધરી દે હવે જે પર્પઝથી આવ્યા હોય આપણને મળવા માટે જ આવ્યા છે આપણું આત્યંતિક કલ્યાણ કરવા માટે જ આવ્યા છે આપણને પોતાની મૂર્તિના સુખે સુખિયા કરવા જ આવ્યા છે મધ્યના પિસ્તાળીસમાં પ્રમાણે આપણી કસરો ટાળવા જ આવ્યા છે તો એને તો આપણને મળવાની તલાવેલી હોય જ પણ આપણે પડદાની બહાર રહીએ છીએ પડદો થોડોક હટાવીએ ને થોડોક કાંઈક આપણાથી થોડાક સદગુણો હોય આપણામાં કંઈક થોડી ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય એ પડદા રૂપ છે એ બધાને હટાવવાના જે છે પારકું ઘરેનું છે આપણું કાંઈ નથી થોડું ઘણું આપણે સત્સંગમાં કાંઈ કરતા થયા હોય ને કઈ નિષ્ઠા હોય આપણામાં સમર્પણ હોય ભક્તિ હોય કાંઈ નથી પડદા હટાવવાના બધા સાંગો પાંગ ભગવાનને મળવું ગુણનું પણ વજન નહીં રહે ત્યારે ભગવાનને સંપૂર્ણ મળાશે અવગુણ તો નહીં જ રાખવાના પણ જે સારા ગુણ આવ્યા હોય ને ભગવાનને મોટાની કૃપાથી એનું પણ વજન નહીં રાખવાનું તો સાંગો પાંગ ભગવાનને મળાશે કારણ કે ભગવાન એ બધા પડદાઓની પાછળ બેસે છે પંચ વિષયના પડદાઓ હટાવવાના છે સદ્ગુણોના વજનરૂપી પડદાઓ હટાવવાના છે આપણાથી સત્સંગમાં કાંઈ સારું થાય છે એવા આપણને જે સૂક્ષ્મ અહમરૂપી પડદાઓ હટાવવાના છે પુરુષોત્તમ નારાયણ સાંગો પાંગ બેઠા છે અને પછી જે ભગવાનની શોભામાં ચોંટાશે એ શોભામાં એવું ચોંટાશે આ જગતની નહીં અહીંથી પ્રકૃતિ પુરુષની કોઈ શોભા ત્યાં સુધીની કોઈ શોભા આપણને બંધન નહીં કરી શકે એવા આપણે થાવું છે થવાશે થવાશે સત્સંગમાં આપણે સંતોના આપણે મહારાજના ખોડામાં બેઠા છે આપણે સદગુરુના ખોડામાં બેઠા છે આપણે આવા દિવ્ય શાસ્ત્રોના ખોડામાં બેઠા છે આલી મવાલીના ખોડામાં નથી બેઠા છીએ છોકરા પણ આપણો ખોડો છે ને એ બહુ મહાન છે હું આગળ પણ કહી ચૂક્યો છું છીએ મચ્છર પણ પાંખ આપણી મહાન છે છીએ બાળક પણ આપણો ખોડો બહુ મહાન છે ખોડાની મહાનતાએ આપણે મહાન બનશું આપણી તાકાતથી મહાન નહીં બનાવી અને આપણી મહાનતા એ જ છે આ લોકમાં આપણે પંકાઈજી એ મહાનતા નથી કરોડોપતિ તમે થઈ જાવ એ મહાનતા નથી ચાર્ટર પ્લેન તમારા ઘરમાં આવી જાય એ મહાનતા નથી સોનાના નળ તમારા ઘરમાં થઈ જાય મહાનતા નથી અમે આખા જગતમાં પ્રસ્થાપિત થઈ જઈએ મહાનતા નથી મહાનતા તો એ છે જે આમને કર્યું ભગવાનની આંગળીઓમાં ચોંટ્યા ભગવાનના નખમાં ચોંટ્યા મહારાજના ગોઠણમાં ચોટ્યા મહારાજની નાસિકામાં ચોટ્યા મહારાજના કાનમાં ચોટ્યા મહારાજના કંઠમાં ચોંટ્યા આ આપણી સફળતા છે આપણી મહાનતા છે આ આપણું કર્તવ્ય છે આ આપણું લક્ષ છે આ આપણું સાધ્ય વસ્તુ છે આપણે પામવાનું છે જ્યારે પામીએ ત્યારે પણ નક્કી કર્યા આ જન્મે પામવું છે ભલે કિનારો નજીક છે મહેનત કરશું તો મહારાજ કે સાબાસ છે મહેનત તો કરીને કિનારો ભલે નજીક છે સૂર્ય ભલે ઢળવા આવ્યો છે પણ મહેનત કરવી છે મહેનત કરવી છે ભગવાન સાધુના સહારે મહેનત કરવી છે ભગવાન કિનારો ચોંટાડી દેશે સાચા ને સોંગા છે નથી ભગવાનના કર્ણમાં ચોંટી રહ્યા બીજું અંગ જોવા સમર્થ ન થયા પછી મહારાજની ઈચ્છા એ કરીને સર્વેને તેજ દેખાનું સર્વે બાઈ ભાઈ ને સમાધિ થઈને મહારાજને દિવ્ય તેજોમય દેખ્યા અને મહારાજની ઈચ્છાએ ઈચ્છા એ કરીને પાછા દેહમાં આવ્યા અને મહારાજને પ્રથમના જેવા મનુષ્યરૂપ મૂર્તિ દેખવા લાગ્યા આવું થયેલું ગઢપુરમાં હા તો આજે મહારાજે અહીં સુધી જ વાતને અટકાવી હશે મહારાજને એટલે અહીં સુધી જ વાત થઈ હરી શોભા કો અનુભવ જાહી ઓર શોભા મલવત દેખત તાહી આપણને બસ આપણે આ સ્થિતિએ પહોંચવું છે આ લોકનું ધીરે 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 ઉતાવળ ના કરતા બહુ નાસીપાત ના થતાં કે આજે ને આજે થઈ જાય કાલે થઈ જાય છ મહિનામાં થઈ જાય એવો કોઈ નાસીપાતને દોડવાની જરૂર નથી ધીરે ધીરે હાલ્યા કરવાનું કાચબાની ગતિ હાલવાનું છે મહારાજને ભેગા રાખીને હાલવાનું છે ક્યાં સુધી પહોંચીએ આ સૂરજ ક્યારે અસ્ત થાય ખબર નથી અંતર કદાચ હજાર માઇલ કાપવાનું હશે પચાસ માઇલમાં પણ સૂરજ અસ્ત થઈ જાય ચિંતા નથી ચાલેલા હોઈશું તેનું વરદાન છે પ્રથમના સિત્તેર બાકીના નવસો ને પચાસ માઇલ હું કાપી આપીશ પણ જો ચાલીશું છે તો પ્રોબ્લેમ માટે ચાલ્યા કરીએ ધીરજ રાખીએ આજે આજે આવો થઈ જવું એવા કોઈ તલપાપડ થઈ અને આજે નાજે બધું થઈ જાય કાલે જ થઈ જાય કાલે પર્વતભાઈ થઈ જવું કાલે મુક્તાનંદ સ્વામી જેવું થઈ જવું એમ નહીં પણ ધીરે 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 મારે થવું છે એમ જો ચાલીશું તો મહારાજ ચોક્કસ આપણને એવા કરશે ચોક્કસ કરશે માટે મહેનત કરવી મહારાજના સ્વરૂપમાં જોડાયા કરવું એટલું જ આજના તરંગનું તાત્પર્ય આ કથા દરમિયાનનું છે દસ કડી પૂર્ણ થઈ છે ગણશ્યામ મહારાજની જે શ્રી પતિમ શ્રી ધરમ સર્વ